વાત કરીશું સુરત શહેરની. સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. અડાજણ, પાલ, વેસુ, અઠવા કે ભાગળ વિસ્તાર હોય આ દરેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો લિંબાયત મીઠી ખાડીમાં પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા. તો વરસાદને લઈને સુરતમાંથી પસાર થતી ખાડી બે કાંઠે વહી રહી છે. તો સુરત શહેરમાં પણ ગઈકાલે ભારે વરસાદ વરસ્યો હતો. આજે પણ ભારે પવન શરૂ થયો અને વરસાદ વરસ્યો. સુરતમાં વરસાદ શરૂ છે. સુરતના ચોક, અડાજણ, પાલ, વેસુ, અઠવા, ભાગળ સહિત આ બધા જ વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે. સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને ઘણા બધા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે માહિતી મેળવીશું. અમારા સંવાદદાતા મનીષ પરમાર છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, સુરતમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો, આજે પણ વરસાદ વરસી રહ્યો છે, કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે? બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો જે સુરત શહેરની વાત કરીએ તો ગઈકાલે ઠેર ઠેર પાણી ભરાયા હતા, પરંતુ આજે છે વરસાદે થોડો વિરામ લીધો હતો, પરંતુ અડધો કલાક જેવી સુરત શહેરમાં ફરીથી વરસાદે બેટિંગ કરી છે. ત્યારે સુરતના જે આ બાઠા અને અરાજનને જોડતો રોડ રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે. છેલ્લા એક કલાકના વરસાદમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક વાહન ચાલકો છે તે આ પાણીમાં મુશ્કેલીનો સામનો કરીને પ્રસાર થઈ રહ્યા છે. વાત કરીએ તો જે અરાજન અને બાઠાને જોડતો રોડ છે તે સીધો કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જતો હોય છે, શાળાઓ આવી છે ત્યાં જતો હોય છે, પરંતુ એક કલાક વરસેલા વરસાદે મહાનગરપાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે. અહીંયા પરિસ્થિતિ છે તે કોઈ પહેલી વારની નથી, વારંવાર પાણી દર વર્ષે ભરાય છે. આ રીતે વાહન ચાલકો છે તે જીવના જોખમે અહીંથી પસાર થવા પર મજબૂર બન્યા છે. ઘૂંટણ સમા પાણી છે, બંદેવ પેટ્રોલ પંપ નજીકમાં આવ્યા છે ત્યારે પેટ્રોલ પંપ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે જે છે કહેવાય કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પણ જે પ્રમાણે આજે બાઠા રોડ પર પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કઈ રીતના આ જે ઘૂંટણ સમા પાણીઓ ભરાયા છે તેને લઈને કેટલાક વાહન ચાલકોના વાહન બગડવાની પણ નોબત આવી છે. વાત કરીએ તો જે આ અરાજન અને બાઠાને જોડતો જે રોડ છે, હજારો વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે, તેને બારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જો આ પાણીમાંથી તેમને કહેવાય કે નહીં જવું હોય તો આશરે 10 કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે તેવી નોબત આવે છે. તમે જોઈ શકો છો કઈ રીતના આ જે રિક્ષા ચાલક હોય કે ટેમ્પો ચાલક હોય, સૌ કોઈ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલાક વાહન ચાલકો તો છે આ પાણીના ડરથી વાહનો પણ હંકારી નથી રહ્યા. સ્થાનિક લોકો છે તે કહેવાય કે વાહન ચાલકની મહેનત પરેશાન થયા છે. અડાજણ વિસ્તાર હોય, પાલ, વેસુ, આ દરેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને માહિતી આપી મનીષે. મનીષ, આપ જોડાયા અને જે ચિતાર દર્શાવ્યો સુરતનો તે બદલ આપનો આભાર.